હેલો ફ્રેન્ડ્સ કેમ છો ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સુરતમાં ડુમ્મસની ફેમસ ચટપટી મકાઈની ભેલ આ ભેલ ખાવામાં ચટપટી અને સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો ટેસ્ટી એવી ડુમ્મસની ફેમસ મકાઈ ભેલની રેસિપી જોઈ લઈએ રેસિપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મકાઈની ભેલ બનાવવા માટે મેં અહીં બે મીડિયમ સાઇઝની બાફેલી મકાઈ લીધી છે બાફતી વખતે મેં અહીં વન ફોર ટેબલ સ્પૂન જેટલી હળદર અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું હતું સાથે જ મેં અહીં મકાઈ બફાયા પછી મેં તેના દાના અલગ કરી લીધા છે અને મકાઈની ભેલ બનાવવા માટે તમારે ફ્રેશ મકાઈના દાનાનો જ ઉપયોગ કરવાનો હવે આપણે તેમાં એક નંગ ઝીણું સમારેલું ટામેટું એક નંગ ઝીણી સમારેલી ડુંગળી સાથે સ્વાદ મુજબ મીઠું મેં અહીં અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને મીઠું ઉમેરવામાં થોડુંક ધ્યાન રાખવાનું કેમકે આપણે મકાઈ બાફતી વખતે પણ ઉમેર્યું હતું સાથે જ અડધી ચમચી ચાટ મસાલો એક ચમચી લાલ મરચું પાવડર અને અડધો લીંબુનો રસ નીચવી સાથે જ થોડાક ફ્રેશ લીલા ધાણા ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું આટલા માપમાંથી ત્રણ થી ચાર વ્યક્તિને સવ કરી શકો તેટલી ભેલ બને છે ફ્રેન્ડ્સ હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકન બટનને જરૂરથી ક્લિક કરો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે તો અહીં બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે મકાઈની ભેલને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું મકાઈ બેલ સર્વ કરવાની હોય ત્યારે જ તમારે તેમાં બધી વસ્તુ ઉમેરવાની અને તેને તરત જ સર્વ કરવાની તો અહીં ડુમ્બસની ચટપટી સ્વાદિષ્ટ ભેલ બનીને તૈયાર છે તો ઉપરથી થોડીક નાયલોન જીની સેવ નાખીશું હવે હું અહીં બાળકો માટે ભેલ બનાવું છું તો એક ક્યુબ જેટલું ચીઝ છીનીને નાખીશ તમારે ચીઝ ના નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ ચટપટી દુમ્મસની મકાઈ ભેલ બનીને બિલકુલ તૈયાર છે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આજની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરી જણાવજો રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ